विद्यार्थी मित्रों आपणे धोरण 10 नी अंदर विज्ञान मां चेप्टर नंबर 10 मां 25मो क्वेश्चन जोईए। नीचेना पदो समजाओ, जे आपणे अरीसा मां जोयुं हतुं ए ज वस्तु आपणे लेंस मां जोईशुं। एमां आपणे आकृति आ बहिगोल लेंस नी आपी छे, आ अंतगोल लेंस नी आपी छे, बराबर। तो एने ध्यान मां राखीने आपणे अहींया करीए छे के बहिगोल लेंस नी अहींया पहेलुं आपणे जोईए छे वक्रता केन्द्र, बराबर। बहिकोण अथवा अंतगोल लेंस ने बे वक्र सपाटीओ होय छे। अहींया आ लेंस ने एक आ वक्र सपाटी, एक आ वक्र सपाटी, आ बे वक्र सपाटी थई। अंतगोल अरीसामां पण एवी रीते आ एक आ वक्र सपाटी ने एक आ वक्र सपाटी, बराबर। आ दरेक वक्र सपाटीओ गोळાઓનો એક ભાગ જ હોય છે અને આ ગોળાઓના કેન્દ્રને લેન્સના વક્રતા કેન્દ્ર કહે છે। આ ગોળાઓને શું કહેવાય છે? વક્રતા કેન્દ્ર કહે છે, બરાબર। આ જે અહીંયા આપેલું છે અહીંયા 2F1 અને 2F2, સેમ એ જ રીતે અહીંયા 2F1 જ કરીશું, 2F1 લખી શકાય, બાકી એ રીતે F2 લખો તોય ચાલે, કારણ કે એક જ સાઈડ બતાવ્યું છે એટલે F2 પણ લખી શકો, બાકી 2F1 પણ લખી શકાય, બરાબર। સામાન્ય રીતે લેન્સને વક્રતા કેન્દ્રને મૂળાક્ષર સી વડે દર્શાવાય છે, આને આપણે સી વડે પણ દર્શાવી શકાય, અહીંયા F1 F2 C1 C2 એ રીતે પણ દર્શાવી શકાય। લેન્સને બે વક્રતા કેન્દ્રો હોવાથી આપણે તેને C1 અને C2 વડે દર્શાવીએ છીએ। આ બંને સાઈડ હોય છે, આ સાઈડે હોય અને આની ઓલી સાઈડ પણ રખાય છે, બરાબર। માટે તેને શું કહેવાય છે? C1 અને C2 અથવા 2F1 અથવા 2F2 વડે દર્શાવી શકાય, બરાબર। મુખ્ય અક્ષ લેન્સના બંને વક્રતા કેન્દ્રોમાંથી પસાર થતી કાલ્પનિક રેખાને મુખ્ય અક્ષ કહે છે। આ જે વક્રતા કેન્દ્રો બંને આપેલા છે એમાં વચ્ચે જે કાલ્પનિક રેખા પસાર થાય છે એને શું કહેવાય છે? મુખ્ય અક્ષ। સેમ એ જ રીતે આને પણ આ બાજુ વક્રતા કેન્દ્ર હશે, બરાબર, અને એની જે કાલ્પનિક રેખા જે પ્રકાશીય કેન્દ્ર વચ્ચેથી પસાર થતી હોય તેને શું કહેવાય છે? મુખ્ય અક્ષ કહે છે। એના પછી જોઈએ ઓપ્ટિકલ સેન્ટર એટલે પ્રકાશીય કેન્દ્ર, બરાબર। જે આપણે અરીસામાં ધ્રુવ કહેતા હતા એ જ રીતે એની અંદર શું આવશે? પ્રકાશીય કેન્દ્ર। લેન્સના કેન્દ્ર બિંદુને તેનું પ્રકાશીય કેન્દ્ર કહે છે, બરાબર। આ જે આ લેન્સ છે એ બંનેનું કેન્દ્ર બિંદુ કયું આવ્યું? આ વચ્ચે ઓ આવ્યું, બરાબર, આને પ્રકાશીય કેન્દ્ર કહેવાય। સેમ એ જ રીતે આની અંદર પણ વચ્ચેનું કેન્દ્ર કયું આવ્યું? ઓ અહીંયા આવ્યું, બરાબર, તો આને પ્રકાશીય કેન્દ્ર કહેવાય, જેને તેને સામાન્ય રીતે મૂળાક્ષર ઓ વડે દર્શાવવામાં આવે છે, બરાબર। લેન્સના પ્રકાશીય કેન્દ્રમાંથી પસાર થતા પ્રકાશનું કિરણ કોઈ પણ પ્રકારનું વિચલન અનુભવ્યા સિવાય પસાર થાય છે, બરાબર। આ જ વસ્તુ અહીંયા જો લેન્સમાં અહીંયા પ્રકાશનું કિરણ અહીંયા પસાર થાય, બરાબર, તો અહીંયાથી કોઈ પણ અનુભવ્યા આનું વિચલન થતું જ નથી, સીધે સીધું જ પસાર થાય। જો આ જેમ સીધું પસાર થયું એ જ રીતે અહીંયાથી પસાર થાય તો આ સીધે સીધું જ પસાર થાય, બરાબર। આની અંદરથી જે કિરણ પસાર થતું હોય એ સીધે સીધું જ પસાર થાય, આની અંદરથી જો આમાંય પણ એ જ રીતે જો આમથી તમે કિરણ પસાર કરો તો એ સીધે સીધું જ પસાર થાય, બરાબર, તે કે આડું એનું કોઈ પણ પ્રકારનું વિચલન થતું નથી જો એવી રીતે પ્રકાશીય કેન્દ્રમાંથી કિરણ પસાર થતું હોય તો, બરાબર। હવે લેન્સનું મુખ, ગોલીય લેન્સની વર્તુળાકાર કિનારીના અસરકારક વ્યાસને લેન્સનું મુખ કહે છે, બરાબર। આ જે આટલો ભાગ આપેલો તેને શું કહેવાય? લેન્સનું મુખ, આમાં આટલો ભાગ છે એને શું કહીશું? લેન્સનું મુખ। વક્રતા ત્રિજ્યા, લેન્સની જે વક્રતા વક્ર સપાટી જે પારદર્શક ગોળાને એક ભાગ હોય તો ગોળાની ત્રિજ્યાને લેન્સની તે જ વક્રતા વક્ર સપાટીની વક્રતા ત્રિજ્યા કહે છે, બરાબર। આ જે વક્રતા ત્રિજ્યા આપેલું છે અહીંયા આ લેન્સની જે ભાગ આપેલું છે, બરાબર, ત્યાંથી તે અહીંયા સુધી વક્રતા કેન્દ્ર વચ્ચેના અંતરને આપણે શું કહીએ છીએ? વક્રતા ત્રિજ્યા। શોર્ટકટમાં પ્રકાશીય કેન્દ્ર અને વક્રતા કેન્દ્ર વચ્ચેના માપને આપણે શું કહીએ છીએ? વક્રતા ત્રિજ્યા। સેમ એ જ રીતે આ બાજુ આવે અને આ બાજુ પણ આવે, બરાબર, સેમ આ બાજુ પણ આવે અને આ બાજુ પણ આવે, આ બાજુ R1 ને આ બાજુ શું કહીશું? R2 વડે દર્શાવાય। તો લેન્સની જે વક્ર સપાટી જે પારદર્શક ગોળાને એક ભાગ હોય છે તો તે ગોળાની ત્રિજ્યાને લેન્સની તે જ વક્રતા વક્ર સપાટીને વક્રતા ત્રિજ્યા કહે છે। લેન્સની બે વક્રતા ત્રિજ્યા હોય છે R1 અને R2। હવે એના પછી જોઈએ છે આપણે મુખ્ય કેન્દ્ર। કિરણો લેન્સમાંથી વક્રીભવન પામ્યા બાદ મુખ્ય અક્ષ પર
एक बिंदु माथी केन्द्रित थाय छे अने आ जे मुख्य अक्ष पर आ बिंदु ने लेंस नु मुख्य केन्द्र कहे छे। जो आ रीते अहींया जे बिंदु मां पसार थाय छे केन्द्रित थया तो आने मुख्य केन्द्र कहे छे। आने पण मुख्य केन्द्र ए जे आरे बाजू छे आने पण आवी रीते अंतगोळ अरीसामां बन्नी साइड आवी रीते मुख्य केन्द्र आपेलू होय। लेंस ना मुख्य केन्द्र एफ वडे दर्शावाय छे। लेंस ने बे मुख्य केन्द्र होय छे, एक बाजु ने एफ वन अने बीजी ने एफ टू कही शकाय छे। पछी जोईए केन्द्र लंबाई। प्रकाशीय केन्द्र थी मुख्य केन्द्र सुधीना अंतर ने लेंस नी केन्द्र लंबाई कहे छे। अहींया प्रकाशीय केन्द्र ओ थी मुख्य केन्द्र वच्चेना अंतर ने आपणे केन्द्र लंबाई, एक आ बाजु होय छे ने एक आ बाजु पण होय छे। सेम ए रीते अंतगोळ अरीसामां पण आ बाजु पण होय छे ने ओली बाजु पण होय छे, बराबर। केन्द्र लंबाई ने दर्शावा माटे मूळाक्षर एफ नो उपयोग थाय छे, बराबर।